ક્રિકેટમાં આઈપીએલનો ક્રેઝ વધી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી આ ટુર્નામેન્ટમાં જુદા જુદા ખેલાડીઓને લાખો અને કરોડો રૂપિયામાં જે તે ટીમ દ્વારા ખરીદવામાં આવતા હોય છે ત્યારે કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત આઈપીએલની ટુર્નામેન્ટમાં કિંગ્સ ઇલેવન પંજાબે કચ્છના ખેલાડીને વીસ લાખમાં ખરીદ્યો છે કચ્છ ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શેખર અયાચીના પુત્ર અગ્નિવેશને પંજાબના ઇલેવનની ટીમમાં આઈપીએલ ટુર્નામેન્ટ માટે લેવામાં આવ્યો છે કચ્છ જિલ્લામાં પ્રથમ વખત એવો બનાવ બન્યો છે કે કોઈ એક ખેલાડી આઈપીએલ સુધી પહોંચ્યો હોય ઉલ્લેખનીય છે કે અગ્નિવેશ કચ્છ ડિસ્ટ્રિક્ટ રૂરલનો ખેલાડી બન્યા બાદ તબક્કાવાર તેની પોતાની કારકિર્દી આગળ ઘડી હતી અને મહેનત થકી રણજી ટ્રોફી સૌરાષ્ટ્રમાં પસંદગી પામ્યો હતો અને ટ્રાયલમાં જ પાસ થઈ ગયો હતો કચ્છી ક્રિકેટર અગ્નિવેશની મોહાલી ખાતે આઈપીએલના સિલેક્ટર્સ દ્વારા ટ્રાયલ લેવામાં આવી હતી જ્યાં તેણે રાજસ્થાન રોયલ અને કિંગ્સ ઇલેવન પંજાબ માટે ટ્રાયલ આપી હતી ટ્રાયલમાં તેણે પોતાની બોલિંગ અને બેટિંગથી ઉપસ્થિત તમામને પ્રભાવિત કર્યા હતા लास्ट uh, ईयर भी मैं था अंडर ट्वेंटी थ्री में तो इस साल भी सिलेक्शन हुआ है अच्छे परफॉर्मेंस के लिए अल्टीमेट मोटिव तो हर एक क्रिकेटर का एक ही होता है कि इंडिया के लिए खेले और उससे दूसरा फिर मोटिव है कि आई में कोई अच्छी टीम के लिए खेले मिले फ्यूचर अपकमिंग टैलेंट के लिए यही कहना चाहूँगा कि अगर आप अपने आप में विश्वास रखते हैं अपनी टीम्स फॉलो करने की हिम्मत रखते हैं तो उसके लिए मेहनत कीजिए और होपफुली रिजल्ट अच्छा ही होगा